નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. વિજલપુરમાં શ્વાન કરડવાની ઘટનાઓ અવિરત ચાલી રહી છે. વિજલપુર મારુતિનગરમાં નાના બાળકને શ્વાન કરડવાની ઘટના સર્જાતા સ્થાનિકોના રોષનો ભોગ બનતા શ્વાનનું મોત નીપજ્યું હતું. અગાઉ પણ શ્વાન દ્વારા નાના બાળકો સહિત વૃદ્ધોને બચકા ભરવાની ઘટના સર્જાઈ ચૂકી છે, પરંતુ પાલિકા દ્વારા આ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિકો દ્વારા કોલ કરવામાં આવે ત્યારે ખાલી એટલો જવાબ આપવામાં આવે કે ટીમ નીકળી ચૂકી છે, હમણાં થોડી વારમાં ત્યાં પહોંચી જશે, પરંતુ પાલિકા પાસે શ્વાન પકડવા માટે કોઈ ટીમ બનાવવામાં આવી જ નથી કે કોઈ સાધનો પણ પાલિકા પાસે નથી. ત્યારે હાલમાં તો નવસારીની જનતા રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે. સુરત બાદ નવસારીમાં શ્વાન દ્વારા માનવને બચકા ભરવાના બનાવ બની રહ્યા છે, ત્યારે વિજલપુરમાં તો શ્વાન કરડવાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેથી શ્વાનોનો માનવ પર હુમલો કરવાની ઘટનામાં વિજલપુરની સ્થિતિ સુરત જેવી થઈ ગઈ છે. શ્વાનો રસ્તે ચાલતા કે ઘરની બહાર બેસેલા નાના બાળકો સહિત વૃદ્ધોને કરડી રહ્યા છે, જેથી હવે લોકો શ્વાનને રમાડવાની જગ્યાએ તેનાથી દૂર ભાગે છે. એક સમયે લોકો સોસાયટીમાં રહેતા શ્વાનોને રમાડતા હતા, તેમજ તેમને જમાડતા પણ હતા, પરંતુ હવે સોસાયટીમાં શ્વાનોની હાજરીને લઈને લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લામાં ખાસ કરીને વિજલપુર શહેરમાં શ્વાનો કરડવાના બનાવો બની રહ્યા છે. એવામાં વિજલપુરના મારુતિનગરમાં એક શ્વાને નાના બાળકને બચકા ભરી લેતા તેના પરિવારજનોએ બાળકને તાત્કાલિક સારવાર અર્થે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, તો બીજી તરફ આ ઘટનાને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતા અને શ્વાનને લાકડી ફટકાઓ માર્યા હતા, જેના કારણે શ્વાનનું મૃત્યુ નીપજ્યું. આ અગાઉ પણ વિજલપુરના મારુતિનગરમાં એક જ દિવસમાં 13 લોકોને શ્વાન દ્વારા હુમલો કરવાની ઘટના સર્જાઈ હતી. વિદેશ જવા માટેની પહેલી સીડી બની સરળ. વૈશ્વિક માન્યતા ધરાવતું મયુરી ફોરેન એડ્યુકેશન લાવ્યો છે. સૌ પ્રથમવાર IELTS PTE ડ્યુઓલિંગો ની કોચિંગ ફી પર 75% સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ. આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે, તો આજે જ સંપર્ક કરો મયુરી ફોરેન એડ્યુકેશન નવસારી. જેના કારણે લોકોમાં શ્વાન સામે રોષે ભરાયા હતા અને આ દરમિયાન હડકાયેલા શ્વાન દેખાતાની સાથે જ સ્થાનિકોએ શ્વાનને લાકડાના ફટકાઓ માર્યા હતા, જેના પગલે શ્વાનનું મૃત્યુ નીપજ્યું. આ શ્વાનો કરડવાના બનાવો છેલ્લા ઘણા સમયથી વિજલપુરમાં સહિત જિલ્લામાં પણ બની રહ્યા છે, પરંતુ નવસારી વિજલપુર નગરપાલિકા શાસકો કે અધિકારીઓ આ બાબતે કોઈ ધ્યાન નથી આપી રહ્યા. પાલિકા શ્વાનો કરડવા બાબતે કોઈ પગલાં ન ભરતી હોવાથી સ્થાનિકો તેમની રીતે જ હડકાયેલા શ્વાનોને મારી રહ્યા છે, ત્યારે આ બાબતે ઘટતું કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. નવસારી અને વિજલપુર શહેરમાં શ્વાનોના માનવ પર હુમલાના કેસો દિવસે અને દિવસે વધી રહ્યા છે, જેથી શ્વાન કરડવાની સારવાર માટે દર્દીઓ નવસારી સિવિલ હોસ્પિટલમાં જાય છે, જેથી નવસારી સિવિલ હોસ્પિટલના RMO બિરેન્દ્રસિંહ પાસેથી શ્વાન કરડવાના કેસો બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે ગત જાન્યુઆરી મહિનામાં શ્વાન કરડવાના 315 કેસ નોંધાયા હતા. ડોક્ટર બિરેન્દ્રસિંહ, RMO. હવે ગયા જાન્યુઆરીમાં છે ડોગ બાઇટના કેસો મને આવેલા 315, અને કોઈ બહુ વધારે સિરિયસ નથી. ઓર અત્યાર સુધી 12 દિવસ સુધીમાં 97 કેસો છે ડોગ બાઇટના, અને ઓન ઓન એવરેજ 9-10 પેશન્ટ આવે છે ડેલી. બધાને ઇન્જેક્શન આપીએ છીએ, એક મહિનામાં 4 ઇન્જેક્શન આપવાના હોય છે, સમયસર લઈ જાય છે, એટલે આજ સુધીમાં કોઈ કેસ હડકવાના આવ્યા નથી મારા. જે લોકો સમયસર લેતા છે ઇન્જેક્શન, હડકમાં થતા નથી. એક જાતના રસી છે, રસીથી પ્રોટેક્શન થઈ જતું છે. જરૂર છે કે લોકો તત્કાલ આવી જાય, લોકો અગર કોઈ ડીલે કરે તો પછી ઇન્ફેક્શન જવાની ચાન્સીસ રહે છે. અને કૂતરો કરડે ત્યારે એક ચીજ ધ્યાન રાખવાનું છે કે તરત જ સાબુ પાણીથી ઘાવ સાફ કરી નાખે, તરત જ કરડે. એક મેસેજ જોવું જોઈએ લોકોના, સાબુ પાણી સાફ કરી લે, જે કે એને ઝેર છે ને, જે વાયરસ હોય છે, બોડીમાં જતા જ નથી અને પ્રોટેક્શન થઈ જાય છે. પછી તો હોસ્પિટલ તત્કાલ આવી જાય, એને ઇન્જેક્શન તો અવેલેબલ છે, અમે કંઈ શોર્ટેજ નથી, બધાને આપતા હોય છે. આ એક મેસેજ છે. આ મહિને પણ રોજ શ્વાન કરડવાના 8-10 દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે. કેટલાક લોકો તો સરકારી હોસ્પિટલની જગ્યાએ ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવતા હોય છે, ત્યારે કહી શકાય કે નવસારી જિલ્લામાં દર મહિને અંદાજે 350 કે તેનાથી વધુ શ્વાન કરડવાના કેસો નોંધાઈ રહ્યા છે. બીજી બાજુ વાત કરીએ તો સુરતમાં શ્વાનો કરડવાની ઘણી ઘટનાઓ બની છે.
જેથી સુરત મનપાએ વોર્ડવાઇઝ શ્વાનોની ગણતરી સાથે રસીકરણ ખસીકરણની કામગીરી આરંભી છે, તેમજ રેબીઝની રસી વિના મૂલ્યે આપી રેબીઝ ફ્રી સિટી બનાવવા જઈ રહ્યા છે. ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા પણ આગામી ટૂંક સમયમાં મહાનગરપાલિકા બનવા જઈ રહી છે. ત્યારે શું મહાનગરપાલિકા શાસકો અને અધિકારીઓ વિજલપુરની નાની નાની સમસ્યાઓનું નિરાકરણ લાવશે કે પછી વિજલપુરમાં વિકાસના કામો માત્ર કાગળો ઉપર થશે તે જોવાનું હવે બાકી રહ્યું. તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.